બહુડાની ટીપી સ્કીમના વિરોધમાં પૂર્વ પટ્ટીના ખેડૂતો લાલધૂમ. 25 ગામના ખેડૂતોએ જમીન કપાટ મુદ્દે રેલી યોજી કલેક્ટરને કરી રજૂઆત. વાગરા વિધાનસભા ધારાસભ્ય અરુણસિંહ રાણા પણ તવરા ગામના ખેડૂતો સાથે જોડાયા. શક્તિનાથથી કલેક્ટર કચેરી સુધી યોજાઈ ખેડૂતોની રેલી. તવરા ગામના 5 ટીપી બાબતમાં બહુડાએ કામગીરી આરંભી અને ઓનર્સ મિટિંગ અમે રાખેલી હતી. ખેડૂતો દ્વારા આજે એ બાબતમાં એક પોતાનો મત અલગથી રજૂ કરવામાં આવ્યો છે. અમે આજે સંપૂર્ણ રીતે સમજૂત કર્યા છે ખેડૂતોને, અને આજે આપના માધ્યમથી તમામ ખેડૂતોને પણ જણાવીએ છીએ કે ટાઉન પ્લાનિંગ સ્કીમ એ તમામ લેન્ડ ઓનર્સ એને વિશ્વાસમાં રાખી એની ઈચ્છાથી કરવામાં આવતી એક પ્રવૃત્તિ છે, અને એની અંદર પણ એની તમામ જમીનોના એના લેન્ડ વેલ્યુએશનથી લઈને લાંબી પ્રોસિજર થાય છે. ક્યાંક ને ક્યાંક આ પ્રોસિજર બાબતમાં પણ ક્લેરિટીની અમને એવું જરૂરી જણાવ્યું કે ક્યાંક બહુડા તરફથી આ બાબતની ક્લેરિટી થવી પણ જરૂરી હતી. આજના રોજ જે એમને રજૂઆત કરી છે એને અમે સંપૂર્ણ રીતે માન આપી અને એમના વાંધાઓ અમે લીધા છે. એ ઉપરાંત અમે એમને વિનંતી પણ કરી છે કે જેમને પણ લેન્ડ હોલ્ડર્સ છે એ પણ જો બાકી હોય આ વાંધાઓમાં તો એ પણ આપી શકે છે. અમે એક એક ખેડૂત સુધી જ્યાં સુધી ચર્ચા અમે કરીશું અને એક એક ખેડૂતની ઈચ્છા પ્રમાણે જ બહુડા કામ કરશે. બહુડા જે વિકાસ લાવે છે, વિકાસ જે ત્યાંના નાગરિકો છે એની માટે છે. નાગરિકોની ઈચ્છા પ્રમાણે જ બહુડા કામ કરશે. અર્બન ઓથોરિટી દ્વારા બહુડા દ્વારા તવરા ગામમાં 5 ટીપી જાહેર કરી છે. દુઃખની વાત એટલી છે કે જ્યારે ખેડૂતો જોડે પરામર્શ કરવામાં આવી નથી, એ પરામર્શ કરી હોત તો આજે કોઈ ટીપીનો વિરોધ પણ ના હોત. અને ટીપીની વાત જ્યાં સુધી છે ત્યાં સુધી મારા ખેડૂતોને 40% જેટલી જમીન કટ કરવામાં આવે અને વિનામૂલ્યે અમારી બાપદાદાની જમીનો જતી રહે એ અમને હરગિજ પરવડે એમ નથી. આખરે હું પણ એક ખેડૂત પુત્ર છું અને સાથે સાથે મારા તવરાથી લઈ સુકલતી સુધી પણ કાલે બોળા જાય. વિકાસ જરૂરી છે પણ અમોને વિશ્વાસમાં લેવામાં આવેલા નથી. મેં તે દિવસે મારા ભાષણમાં પણ કહેલું કે ખેડૂતોને રજૂઆત કરવાનો, વાંધો આપવાનો એ ખૂબ જરૂરી છે. અને બિલ્ડરોને પણ આપણે કહેલું, એ વાત આજે પણ હું વાગોલું છું. મને વિશ્વાસ છે કે ટીપી સ્કીમ 5 જે રજૂ કરવામાં આવી છે એ રદ થાય અને ખેડૂતોના વિશ્વાસમાં લીધા વગર અમે ક્યાંય કોઈ દિવસ પાછી પાની કરવાના નથી. ભરૂચ જિલ્લાના કિસાનોના પ્રશ્નો હોય તો મનસુખ વસાવાજી પણ બોલતા હોય, હું પણ બોલતો હોય, ભરૂચ જિલ્લાની ટીમ પણ બોલતી હોય. અને મને વિશ્વાસ છે કે હમણાં ભૂપેન્દ્રભાઈ પટેલને પણ મેં ફેક્સ કરીને, મેલ કરીને, મારે સરકાર, મેં ભાજપની સરકારને પણ મેં વાત કરી છે કે ટીપી શરૂઆત કરી હોત અને ખેડૂતોને વિશ્વાસમાં લીધા હોત તો વાત અલગ હતી. પણ આજે જ્યારે ખેડૂતોને વિશ્વાસમાં લીધા વગર જ્યારે વાત શરૂ થઈ છે ત્યારે અમે આ આંદોલનને જો પાછી નહીં ખેંચે તો વધુ ઉગ્ર બનાવવામાં પણ અમને કોઈ શંકા સ્થાન નથી. અમે ખેડૂતો સાથે છે, અમે ખેડૂતો થકી છે ધારાસભ્ય, અને હું ધારાસભ્ય તરીકે હું ખેડૂતોની પડખે રહેવાનો છું, એમાં કોઈ બે મત નથી. એ ટીપી સ્કીમ જે લેવામાં આવી તેના માટે ધારાસભ્યનો અભિપ્રાય લેવામાં નથી આવ્યો એમ કહી શકાય? હું જાહેર જ બોલું છું ને, હું જાહેર જ બોલું છું કે મારા ખેડૂતોની જો લીધી હોત મંજૂરી, છૂપછાપ કરવામાં આવ્યું હોય અમે જાણતા નથી. અને જો માનો કે અમને ખબર હોત તો અમે એવું કહેત કે 10% 15% કાપો અને આ વિકાસ કરો, અમને વાંધો નહીં. મેહુલ પાર્ક સોસાયટી કૃષ્ણભી બંગલોઝ, અમો લાવ્યા છીએ આપના બજેટને અનુરૂપ આપની અપેક્ષાઓથી પણ વધારે સુવિધાઓ સાથેના બંગલોઝ. પાયાની સુવિધાઓથી સજ્જ મજબૂત બાંધકામ સાથેનું આપના સપનાનું ઘર, સપનાથી પણ વધુ સુંદર. આજે જ સંપર્ક કરો મેહુલ પાર્ક સોસાયટી, ભુજ મુંદ્રા રોડ,
के पटेल सुपर स्पेशलिस्ट हॉस्पिटल पास भूज कच्छ।